ભારતના સૌથી નાના અને યુવા વડાપ્રધાન બનવાનું બહુમાન પણ મેળવ્યું છે. 31 ઓક્ટોબર 1984માં ભારતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જાહેરમાં ગોળીઓ ચીંધીને હત્યા કરવામાં આવી હતી અને કોંગ્રેસમાં તે સમયે શૂન્ય અવકાશ સર્જાયો હતો. ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી કાર્યકારી વડાપ્રધાન બન્યા બાદ 1985માં લોકસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની હત્યાને કારણે ભારતની પ્રજાએ કોંગ્રેસને ખોબે ખોબે મત પણ આપ્યા હતા, જેથી સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ 1989 સુધી વડાપ્રધાનની ખુરશી સાચવી હતી. દરમિયાન તેમના કાર્યકાળમાં વોરફોર્સ તોપનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ પણ બન્યો હતો અને તેમને સત્તા ખોવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ 1990માં ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસે ટેકો પાછો ખેંચ્યો હતો અને 1991માં ફરીથી લોકસભાની ચૂંટણી થઈ હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના તેમના નેતૃત્વ નીચે કોંગ્રેસ પક્ષે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તે સમયે ચૂંટણી પ્રવાસમાં 21 મે 1991ના રોજ તેઓ ચેન્નઈના પેરામદુર ખાતે એક ચૂંટણી સભાને સંબોધવા ગયા ત્યારે માનવ બોમ્બ દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તે વખતે જબરદસ્ત વિસ્ફોટ થતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. આમ ભારતે ગાંધી પરિવારના યુવા સભ્યોને ગુમાવ્યા હતા. ભારતમાં અત્યારે જે દૂરસંચાર ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે તેના પાયામાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની દૂરદર્શિતા તેમજ ગ્રામ પંચાયતના તેઓ જનેતા પણ ગણાયા હતા. આમ આજે સમગ્ર ભારત દેશમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને યાદ કરવામાં આવ્યા હતા.